गुड मॉर्निंग फ्रेंड्स। હવે ડાયરેક્ટ ડાયરેક્ટના આ વિડિયોમાં આપણે ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ વિશે આપણે અભ્યાસ કરીશું। તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ કોને કહેવાય અને તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આપણે કેવી રીતે કરવું તે આપણે આ વિડિયો સુધી આપણે જોઈશું। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય। તો ઉદ્ગાર વાક્ય એટલે કે જે બોલનાર પોતાની જેમ લાગણી વ્યક્ત થતી હોય અને આપણે તેને ઓળખવું હોય તો ઉદ્ગાર ચિહ્નથી આપણે તેને ઓળખી શકીએ છીએ। હવે મોટે ભાગે જે ઉદ્ગાર વાક્યો હોય છે તે વર્ડ અથવા ભાવથી શરૂ થતા હોય છે। મોટે ભાગે જે ઉદ્ગાર વાક્યો હોય તે વર્ડ અથવા ભાવથી શરૂ થતા હોય અને એમાં બોલનાર પોતાની લાગણી વ્યક્ત થાય છે અને છેલ્લે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય છે જેથી આપણે એને ઓળખી શકીએ કે આ ઉદ્ગાર વાક્ય છે। તો હવે ઉદ્ગાર વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય અને આપણે એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે આપણે કરી શકીએ તે આપણે જોઈએ। તો સૌ પ્રથમ થી બાકી રહેતા આપણે જોઈએ તો સૌ પ્રથમ બોલનાર કરતા પ્લસ રિપોર્ટિંગ વર્બ। હવે રિપોર્ટિંગ વર્બ આપણે ક્યુ મૂકવું તેના માટે પાવર પ્રમાણે કોષ્ટક જોવું પડશે જેવું હું આગળ તમને કહીશ કે રિપોર્ટિંગ વર્બ આમાં ક્યુ મૂકવાનું છે। તો બોલનાર કરતા રિપોર્ટિંગ વર્બ પ્લસ સાંભળનાર કરતા લખાઈ જાય ત્યારબાદ સંયોજક ધ્યેય ત્યારબાદ કરતા સ્થાન ત્યારબાદ આર્ટિકલ એ ક્યારે મૂકો જ્યારે વાક્યની શરૂઆત વર્ડથી થતી હોય વાક્યની શરૂઆત વર્ડથી થતી હોય ત્યારે જ તમારે આર્ટિકલ એ મૂકવાનો છે બાકી તમારે આર્ટિકલ એ મૂકવાનો નથી। એ ખાસ યાદ રાખવાનું છે જ્યારે વાક્યમાં શરૂઆતમાં વર્ડ આપેલો હોય વાક્યની શરૂઆતમાં અથવા વાક્યમાં વર્ડ આપેલો હોય ત્યારે તમારે આર્ટિકલ એ મૂકવાનો છે બાકી તમારે આર્ટિકલ એ મૂકવાનો નથી। કરતા પછી આર્ટિકલ એ પ્લસ વેરી આર્ટિકલ એ આર્ટિકલ એ ન હોય ત્યારે નો તો પણ તમારા બેરી આર્ટિકલ કરતા સ્થાન પછી આર્ટિકલ એ વર્ડ હોય તો અથવા ન હોય તો પછી વેરી પ્લસ વેરી થઈ જાય પ્લસ તમારા વિશેષણ મૂકવાનું રહેશે વિશેષણ। તો વિશેષણ કોણ કહેવાય જે નામના ગુણમાં વધારો થાય વેરી પછી વિશેષણ એટલે કે જે નામના ગુણમાં વધારો કરે તેને આપણે વિશેષણ કહી શકીએ। ઉદ્ગાર વાક્યમાં કેવા પ્રકારના વિશેષણ આવશે એ હું તમને કહી દઉં તો બ્યુટીફુલ નાઇસ વન્ડરફુલ ગુડ એક્સેટ્રા આવા પ્રકારના વિશેષણ આપણે ઉદ્ગાર વાક્યમાં આવે છે। તો વિશેષણ આર્ટિકલ એ વેરી વિશેષણ પ્લસ નામ પ્લસ નામ તો ઉદ્ગાર વાક્યમાં કોઈ પણ નામ આપેલું હોય જેમ કે આપણે તે કાર તો કાર નામ કહેવાય પછી આપણે કહીએ કે ઘડિયાળ તો ઘડિયાળ એક નામ છે તો એવા પ્રકારના વિશેષણ પછી નામ પ્લસ અન્ય શબ્દ પ્લસ અન્ય શબ્દ। તો વાક્ય રચના થઈ ગઈ સૌપ્રથમ બોલનાર કરતા રિપોર્ટિંગ વર્બ સાંભળનાર કરતા સંયોજક ધ્યેય કરતા સ્થાન આર્ટિકલ એ જ્યારે વર્ડ હોય તો જ બાકી નહીં પ્લસ વેરી પ્લસ વિશેષણ પ્લસ નામ પ્લસ અન્ય શબ્દ। હવે તમારે ડાયરેક્ટમાં ઇનડાયરેક્ટ કરવું હોય ત્યારે ઉદ્ગાર વાક્ય છે તે ઉદ્ગાર વાક્ય રહેતું નથી પરંતુ તે ઉદ્ગાર માંથી તે વિધાન વાક્ય થઈ જાય છે અને જે ઉદ્ગાર ચિહ્ન અથવા ઉદ્ગાર શબ્દ આપેલા હોય તે પણ ઇનડાયરેક્ટ કરો ત્યારે રહેતા નથી તે ઉદ્ગાર શબ્દ છે તે નીકળી જશે અને તેનું ઇનડાયરેક્ટ થઈ જાય છે। તો હવે રિપોર્ટિંગ વર્બ આપણે ક્યુ મૂકવું તે હું તમને આગળના વિડીયોમાં
કોષ્ટક છે તે હું તમને સમજાવીશ કે ક્યુ રિપોર્ટિંગ વર્બ ક્યારે મૂક અને ભાવાર્થ પ્રમાણે તમારે વાક્ય કેવી રીતે બનાવવું જોઈએ. ત્યારથી આપણે જે આ વાક્ય લીધું છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે, જેથી આપણે ડાયરેક્ટ માંથી ઇન્ડાયરેક્ટ ક્લિયર વાક્ય આપણે બધા આપણે પડે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હવે આગળના વિડીયોમાં આપણે ઉદ્ગાર વાક્ય વાક્ય રચના અને ઉદ્ગાર વાક્ય કેવા પ્રકારના હોય કેવા હોય તે આપણે જોઈએ. અને આપણે હવે આ વિડીયોમાં તેની આપણે જે વાક્ય રચના છે તેના રિપોર્ટિંગ વર્બ ક્યાં મૂકવા, ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આપણે ભાવાર્થ પ્રમાણે ક્યાં મૂકવા તે હું તમને આ વિડીયોમાં ક્વેશ્ચન દ્વારા સમજાવીશ. તો સૌ પ્રથમ જ્યારે વાક્યમાં ભાવાર્થ તરીકે વખાણ હોય, વખાણ થતા હોય અથવા પ્રશ્ન થતા હોય, વાક્યના ભાવાર્થ તરીકે વખાણ અથવા પ્રશંસા હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ ક્યુ મૂકવું, તો એક્સપ્લેન્ડ વિથ એડમાયર, એક્સક્લેમ્ડ વિથ એડમાયર. જ્યારે વખાણ અથવા પ્રશંસા થતી હોય ત્યારે એક્સક્લેમ્ડ વિથ એડમાયર અથવા ફ્રેઝ પણ મૂકી શકો છો. કાયમાયર પણ અથવા પ્રેઝ જ્યારે વખાણ અથવા પ્રશંસા થતી હોય ત્યારે. હવે વાક્યમાં જ્યારે દુઃખ અથવા જિંદગી હોય, દુઃખ હોય વાક્યમાં જ્યારે દુઃખનો ભાવાર્થ હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ વિથનું બધાય મૂકવાનું છે. રિપોર્ટિંગ વર્બ તમારે એક્સક્લેમ્ડ વિથ બધાનું મૂકવાનું છે. પણ છેલ્લે ભાવાર્થ વગેરે મારે ચર્ચા કરવામાં છે, તો દુઃખ હોય ત્યારે સેડ, સેડ અથવા સોરો, સોરો પણ તમે લખી શકો છો. દુઃખ હોય ત્યારે સેડ અથવા સોરો. હવે ત્યારબાદ આનંદની લાગણી હોય, વાક્યમાં ભાવાર્થ તરીકે આનંદ હોય, આનંદની લાગણી હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ વિથ જોઈ મૂકવાનું છે. એક્સક્લેમ્ડ વિથ જોઈ. હવે જ્યારે વાક્યમાં ભાવાર્થ તરીકે સરપ્રાઈઝ આશ્ચર્ય હોય, આશ્ચર્યનો ભાવાર્થ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ તમારે મૂકવાનું છે. પછી વાક્યમાં ભાવાર્થ તરીકે ગુસ્સો હોય, વાક્યમાં ભાવાર્થ તરીકે ગુસ્સો હોય તો તમારે એક્સક્લેમ્ડ વિથ એંગ્રી, પછી વાક્યમાં ભાવાર્થ તરીકે પ્રેમ હોય, વાક્યમાં ભાવાર્થ તરીકે પ્રેમ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તમારે એક્સક્લેમ્ડ વિથ લવ, એક્સક્લેમ્ડ વિથ લવ. તો આવી રીતે તમારે ભાવાર્થ લખવાના રહેશે. જો આગળ આવતા હશે તો હું તમને જયારે એક્ઝામ્પલ આપીશ ત્યારે તે સાથે સાથે તમને રિપોર્ટિંગ વર્બ કીધો જશે. ત્યાર સુધી આપણે વખાણ હોય, દુઃખ હોય, આનંદ હોય, આશ્ચર્ય હોય, ગુસ્સો હોય, પ્રેમ હોય તો આપણે તેને આ રીતે લખી શકીએ છીએ. હજી એક આપણે લખી નાખીએ કે નફરત હોય, નફરતનો ભાવાર્થ હોય જ્યારે પણ ગમતો હોય, નફરતનો ભાવાર્થ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે ડિસલાઇક, ડિસલાઇક મૂકવાનું રહેશે. તો આટલા પ્રકારના આપણે રિપોર્ટિંગ વર્બ છે તે ઉદ્ગાર વાક્યમાં આવે છે, તે આપણે ખાસ યાદ રાખવા પડે, જેથી આપણે જ્યારે રિપોર્ટિંગ ડાયરેક્ટ માંથી ઇન્ડાયરેક્ટ કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ આપણે આ રીતે મૂકી શકીએ છીએ. તો એક્સક્લેમ્ડ વિથ બધા મૂકવાનું રહેશે. જે છેલ્લો શબ્દ છે તે શબ્દ તમારે ફેરફાર કરવાનો છે. તો હવે જ્યારે નેક્સ્ટ વિડીયો આપણે આવશે તો તે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉદ્ગાર વાક્યનું એક્ઝામ્પલ તરીકે ડાયરેક્ટ માંથી ઇન્ડાયરેક્ટ કેવી રીતે કરવું તે આપણે શીખશું. ત્યાં સુધીમાં આપણે જે પાછળનો વિડીયો છે આ વિડીયો જેમાં વાક્ય રચના અને આપણે રિપોર્ટિંગ વર્બ છે તે ખાસ સાથે યાદ રાખીશું, જેથી આગળના વિડીયોમાં આપણે ઉદ્ગાર વાક્યો કેવી રીતે ઇન્ડાયરેક્ટ કરવું તે આપણે ખબર પડી શકે.